સૌપ્રથમ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ નજર કરીએ. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે, ત્યારબાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. ત્યારે એક અહેવાલ આવ્યા છે તે અનુસાર પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ ટ્રેન છે તે અટકાવી દીધી છે. પાકિસ્તાને રસ્તામાં જ સમજોતા એક્સપ્રેસ ટ્રેન છે તે અટકાવી હોવાનું સામે આવી રહ્યું છે. જે પ્રમાણે અહેવાલ સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ છે કે જે કલમ 370નો જે મુદ્દો હતો તેને કારણે પાકિસ્તાન અત્યારે જે પ્રમાણે ગરમાયું છે, માહોલ ગરમ છે, અને ત્યારે આ નિર્ણય પાકિસ્તાન તરફથી લેવામાં આવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. તો મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ ટ્રેન છે તે અટકાવી છે અને તેને કારણે પણ ફરી એકવાર તણાવનો માહોલ ઊભો થયો છે. ગઈકાલે પાકિસ્તાને જે પ્રમાણે જાહેરાત કરી હતી કે જે ભારત સાથે જે વેપાર પ્રવૃત્તિ કરે છે તેને બંધ કરી દેવામાં આવી છે, અને બીજી બાજુ આજે આ એક નિર્ણય પાકિસ્તાને લીધો છે કે જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ ટ્રેન છે તે પાકિસ્તાને અટકાવી દીધી હોવાનું ખુલવા પામ્યું છે. તો કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાન અત્યારે જે પ્રમાણે આકરા પાણીએ છે અને ત્યાર પછી આ એક નિર્ણય તેણે લીધો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે કાશ્મીરમાં જે નિર્ણય લેવામાં આવ્યો, જમ્મુ કાશ્મીરમાંથી જે કલમ 370 દૂર કરવાનો, અને ત્યારથી જ ક્યાંક પાકિસ્તાન પણ ધુઆંપુઆ થઈ ગયું હતું, અને ત્યાર પછી હવે એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ જ મુદ્દાને લઈને યુએનમાં પણ જવાની ભારતને ધમકી પાકિસ્તાને આપી છે, ત્યારે આ બીજો એક નિર્ણય આજે પાકિસ્તાને લીધો કે જેમાં સમજોતા એક્સપ્રેસ છે તે જે સમજૂતી છે પાકિસ્તાન સમજોતા એક્સપ્રેસ માટેની, ત્યારે આ એક્સપ્રેસ ટ્રેન છે તેને અટકાવી દેવામાં આવી છે. અને એટલું જ નહીં, મહત્વની બાબત એ છે કે રસ્તામાં જ આ ટ્રેન છે તેને અટકાવી દેવામાં આવી છે, અને આમ ફરી એકવાર પાકિસ્તાને મૂર્ખામીપૂર્ણ કદમ ભર્યું હોય તેવું સામે આવી રહ્યું છે.